સુરેન્દ્રનગર પાલિકા કચેરીએ વોર્ડ નંબર 1, 3 અને 11 ની સ્થાનિક મહિલાઓએ હલ્લાબોલ મચાવી દીધો અને આ હલ્લાબોલ હતો પાણી મુદ્દે. જે હા, પાણી મુદ્દે આ મહિલાઓ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ઘૂસી ગઈ અને ત્યાં તેમણે હોબાળો શરૂ કરી દીધો. આપણે જણાવીએ કે આ મહિલાઓ કહી રહી છે કે કેટલાક વોર્ડમાં દૂષિત પાણી આવે છે, અમુક વોર્ડ એવા પણ છે કે જે પાણી જ નથી આવી રહ્યું. આ મુદ્દે અનેક વાર થઈ રજૂઆત છતાં કોઈ ધ્યાન આપવામાં નથી આવતું અને તેનું જ પરિણામ છે મહિલાઓનું આ હલ્લાબોલ. અને આખરે કંટાળીને મહિલાઓએ પાલિકાની કચેરીમાં ઘૂસી જઈ દૂષિત પાણી ભરેલી બોટલ લઈને ત્યાં પહોંચી અને ત્યાં તેણે હલ્લાબોલ મચાવી દીધો. એટલું જ નહીં, આ સમગ્ર મામલે જે ઉહાપો મચાવ્યો એ જ અંગે વિગતે વાત કરી રહ્યા છે. જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા સાજિદ બેલીમ. સાજિદ, આખરે મહિલાઓનો આક્રોશ શું છે અને શું છે માંગ? સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે સુરેન્દ્રનગર નગરપાલિકા છે, તે નગરપાલિકાની અંદર 1 થી 12 વોર્ડ આવેલા છે અને આ 12 વોર્ડની અંદર જે અત્યારે હાલ જે ભૂગર્ભ ગટરનું કામ ચાલે છે, જેને લઈને આ પાણીની પાઇપલાઈન અને ભૂગર્ભ ગટરની પાઇપલાઈન જે મળી જાય છે અને એ ઠેકાણે જે દૂષિત પાણી આવે છે અને દૂષિત પાણીના લીધે લોકો માંડા પડે છે અને ઘેર ઘેર માંદગીના ખાટલા છે. ત્યારે આજે વોર્ડ નંબર 1, 3 અને 11 ની જે મહિલાઓ છે તે એક રીતે કહી શકાય કે રણચંડી બની હતી અને વઢવાણ જે સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ છે બિપિન ટોલિયા, તેઓની ચેમ્બરમાં ઘૂસી ગઈ હતી અને ઉગ્ર માંગ કરી હતી કે તાત્કાલિક અમને પીવાનું ચોખ્ખું અને શુદ્ધ પાણી મળે. જો ઓફિસની અંદર જે મિનરલની વોટરો અને જે શુદ્ધ પાણી મળતું હોય તો ગ્રામજનો શા માટે આવું દૂષિત પાણી પીએ, જેથી કરીને ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારે પાલિકા પ્રમુખે પણ તેઓને ખાતરી આપી હતી, પરંતુ મહિલાઓ ટસની મસ ન થઈ હતી. હાલ જો વાત છે તો હાલ પણ મહિલાઓ જે નગરપાલિકાના પ્રમુખ છે જે બિપિન ટોલિયા, તેઓની ચેમ્બરમાં બેસી ગઈ છે અને પાણી માટે કોઈ નિકાલની માંગ કરી રહી છે. જી,